છોટાઉદેપુર નગર ખાતે મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સાયકલ રેલી યોજાઈ હતી. છોટાઉદેપુર નગર ખાતે મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સાયકલ રેલી યોજાઈ હતી. આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિ અંતર્ગત નગરના મુખ્ય માર્ગો ઉપર સાયકલ રેલી ફરી હતી. જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ રેલીમાં જોડાયા હતા. સવારે 6:30 કલાકે જિલ્લા સેવા સદન ખાતેથી મતદાન જાગૃતિ અર્થે સાયકલ રેલીનું પ્રસ્થાન નગરની શિક્ષિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. નગરના પોસ્ટ ઓફિસ, ચંડા ચોક, આંબેડકર ચોક, પેટ્રોલ પંપ, 4 રસ્તા વિસ્તાર થઈ જિલ્લા સેવા સદન ખાતે રેલીની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી. એક પણ લાયક મતદાર મતદાનથી વંચિત ના રહે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો પાઠવવા મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે સાયકલ રેલી યોજાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા કોઈપણ મતદાન મતદાનથી વંચિત ના રહે તે માટે છોટાઉદેપુર સંસદીય મતદાન વિભાગમાં વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં અવસર ડિસ્કાઉન્ટ માટે ઘણા વેપારીઓએ સહમતિ દર્શાવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી સાથે આ સાયકલ રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક IG શેખ, પ્રાંત અધિકારી વિમલ બારોટ, પોલીસ કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. છોટાઉદેપુર જિલ્લામાં મતદાન વધે સાથે સાથે કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ના થઈ જાય એ માટે જાગૃતતાના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ગઈકાલથી જ આપણે અલગ અલગ કાર્યક્રમો હાથ ધરેલા હતા. અવસર ડિસ્કાઉન્ટ નિમિત્તે પણ મોટી સંખ્યામાં વેપારીઓએ ભાગ લીધો છે. સાથોસાથ આજે વહેલી સવારે સાયકલ રેલીની અંદર પણ સ્થાનિકોએ, છોટાઉદેપુરવાસીઓએ મોટી સંખ્યામાં મારી સાથે ભાગ લીધો છે અને આપણે જાગૃતતા કરીશું. આપણે આગામી 6 તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમો, મતદાનના આગલા દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો કરવાના છીએ અને સતત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના મતદારો મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એ માટે હું આહવાન કરું છું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.